प्रकरण नंबर 10 तरुणावस्था। तो आगळना प्रकरण में आपणे जोयुं बाळको के प्राणीओ छे केवी रीते प्रजनन करे छे। मनुष्य तेमज घणा बधा अन्य प्राणीओ छे एक निश्चित आयुष्य सुधी पहोंच्या पछी ज प्रजनन करी शके छे। मनुष्य एक निश्चित आयुष्य पछी ज केम प्रजनन करी शके छे ते आपणे आ प्रकरण में जोवानुं छे। तमे मानव शरीर में थता एवा परिवर्तनोनो अभ्यास करशो के जेना पछी ते प्रजनन माटे सक्षम बने छे। जोईए आपणे प्रकरण 9 मां मनुष्यना प्रजनन अंगों विषय अभ्यास करी चूक्या पछी आ प्रकरण में आवे आपणे एवा अंतःस्त्राव विषे चर्चा करीशुं के जे बाळकों में थनारा परिवर्तनों में महत्वनी भूमिका भजवे छे। जेना कारणे बाळकनो विकास थई ते पुख्त बनी जाए छे। आपणे आ शब्द बाळको समजा छीए के तमे नाना बाळकोमांथी पुख्त क्यारे बनशो अने खास करीने अंतःस्त्रावो शुं छे। तो खास जुओ के मनुष्यना शरीरनी अंदर विशिष्ट प्रकारना रसायणों समयांतरे समयांतरे उत्पन्न थता होय छे। जेम के आपणे कोई खोराक खाईए तो पाचन तंत्रमां खोराक ग्रहण करी लीधा बाद पाचन तंत्रमां जठरमां अने त्यांथी आगळ जता नाना आंतरडामां विविध प्रकारना अंतःस्त्राव भळी खोराकनुं पाचन सरळताथी थाय छे। तेवी ज रीते प्रजनन माटे पण एक विशिष्ट प्रकारना अंतःस्त्राव हाजर होवा जोईए। हवे जोईए 10.1 तरुणावस्था तेमज यौवनारंभ। हवे जुओ बूझોએ તેનો 12મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો। મિત્રોના ગયા બાદ બૂજો અને પહેલી પોતાના માતા પિતાની સાથે વાતો કરવા લાગ્યા। પહેલી એક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે તે હસવા લાગી। તેણે ટિપ્પણી કરી કે બૂજોના કેટલાક મિત્રો જેઓને એક વર્ષ બાદ મળી હતી તેઓની ઊંચાઈ એકાએક વધી ગઈ હતી। તેમાંથી કેટલાકને તો મૂછો ઉગવાથી કાર્ટૂન જેવા દેખાતા હતા। બાળકો તમે જુઓ ખાસ કે જ્યારે દાઢી અને મૂછ ઉગવાની શરૂઆત થાય તો આપણા ચહેરા પર એક નિશ્ચિત ભાગ પર સૌથી પહેલાં દાઢી ઉગવાની શરૂઆત થાય છે। તેની માતાએ તેને સમજાવ્યું કે છોકરાઓ મોટા થઈ ગયા છે, જન્મના સમયથી જ વૃદ્ધિ આપણી ચાલુ હોય છે, પરંતુ 10 કે 11 વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક ઝડપ આવી જાય છે। વૃદ્ધિ દેખાવા લાગે છે, શરીરમાં થનારા પરિવર્તન વૃદ્ધિ પ્રક્રિયાનો જ એક ભાગ છે। તે આ એ બાબતને સંકેત આપે છે કે તમે હવે બાળક નથી રહ્યા, પરંતુ તમે પુખ્ત અવસ્થામાં પ્રવેશ તરફ જઈ રહ્યા છો। ત્યારબાદ આપણે જોઈએ કે વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે। જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તનો થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે, જેને આપણે શું કહીએ છીએ, તરુણાવસ્થા કહેશું। તરુણાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈ 18 અથવા 19 વર્ષની ઉંમર સુધી રહે છે। આ અવધિ તરુણ કહેવાતી હોવાથી તે અવસ્થામાં બાળકોને તરુણો પણ કહેવાય છે। હવે એક ખાસ ધ્યાન રાખશું બાળકો, 13 થી 18 કે 19 વર્ષ સુધીની ઉંમર છે તે અવધિ છે એ તરુણાવસ્થા છે। કેટલી કઈ છે? તરુણાવસ્થા। ત્યારબાદની જે 19 વર્ષ પછીની ઉંમર છે એ પુખ્તાવસ્થા આવી જાય, યૌવનારંભ આવી જાય। હવે ત્યાંથી આગળ જઈએ, છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષે 1 કે 2 વર્ષ પહેલાં જ પ્રારંભ થઈ જાય છે। તરુણાવસ્થાની અવધિ વ્યક્તિઓમાં જુદી જુદી હોય છે। તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવે છે। આ બદલાવને આપણે શું કહીએ છીએ? યૌવનારંભ કહીએ છીએ। તેમાંથી સૌથી મહત્ત્વનું પરિવર્તન છે છોકરા તેમજ છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ થવો। તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે યૌવન આરંભ છે એ સમાપ્ત તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌવન આરંભ છે એ સમાપ્ત થઈ જાય છે। ત્યારબાદ આપણે જોશું નેક્સ્ટ, જુઓ યૌવન આરંભમાં થતા ફેરફારો, યૌવન આરંભમાં કેવા કેવા ફેરફારો થાય છે
તેની આપણે અહીંયા ચર્ચા કરીએ તો એમાં સૌથી પહેલાં છે ઊંચાઈમાં વધારો. ઊંચાઈમાં એકાએક વધારો યૌવન આરંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ છે બાળકો. ખાસ જુઓ કે અચાનક તમને છે એક તમારા કપડાં છે ટૂંકા થવા માંડે. આ સમયે શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે, જે વ્યક્તિને શું કરે છે, ઊંચો બનાવે છે. ખાસ બાળકો એ પણ જોશું આપણે કે દરેક વ્યક્તિઓમાં, દરેક મનુષ્યમાં આ પ્રક્રિયા છે એ આગળ પાછળ હોય છે, કોઈ નિશ્ચિત સમયગાળો હોતો નથી. યુવન આરંભ છે 11 વર્ષથી માંડી અને 19 વર્ષ દરમિયાન ગમે ત્યારે હાડકાઓની ઊંચાઈ છે એ વધવાની, હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે, વૃદ્ધિમાં સતત વધારો થાય છે. હવે જોઈએ એક પ્રવૃત્તિ. અહીંયા આપણને એક ચાર્ટ આપેલો છે, એ ચાર્ટમાં છોકરા અને છોકરીઓની ઊંચાઈની ઉંમરની સાથે ઊંચાઈમાં થતા વધારાની ટકાવારી દર્શાવવામાં આવેલ છે. તો આપણે જોઈએ ટકાવારી શું કહે છે આપણને. જુઓ, ઉંમર આપેલી છે વર્ષમાં, પૂર્ણ ઊંચાઈની ટકાવારી છોકરાઓમાં અને છોકરીઓમાં. આ શું દર્શાવે છે બાળકો, પૂર્ણ ઊંચાઈની ટકાવારી એટલે કે તમારી જે ઊંચાઈ થવાની છે ત્યાં સુધીની એ ટકાવારી દર્શાવે છે. 8 વર્ષના તમે થશો ત્યારે છોકરાઓની લગભગ કુલ ઊંચાઈની 72% ઊંચાઈ છે, કેટલી 72% ઊંચાઈ પૂરી થઈ ગયેલી હોય છે, જ્યારે છોકરીઓમાં 77% ઊંચાઈ પૂરી થઈ ગયેલી છે. એવી જ રીતે જ્યારે તમે 9 વર્ષના થાવ છો ત્યારે એ 75%, જ્યારે છોકરીઓમાં 81% હોય છે. આમ ક્રમશઃ ઊંચાઈ છે વધતી જાય છે અને લગભગ 18-19 વર્ષની ઉંમરે આપણી ઊંચાઈ સંપૂર્ણ રીતે 100% જેટલી થઈ ગઈ હોય છે. ત્યારબાદ ઊંચાઈમાં વધારો થતો નથી. ઓમ જોતાં એક અવલોકનના આધારે કહીએ તો ઊંચાઈ છે એ 20 વર્ષ સુધી વધે છે. પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરી આપણે સેન્ટીમીટરમાં કેવી રીતે કરવાની થાય તો એની ચર્ચા કરીએ. પૂર્ણ ઊંચાઈ બરાબર વર્તમાન ઊંચાઈ છેદમાં વર્તમાન ઉંમરે પૂર્ણ ઊંચાઈ ટકામાં, એને ગુણ્યા 100. ચાર્ટમાં આપેલા મૂલ્યને આધારે આ કિંમત તમે મૂકશો, તમારી અત્યારની વર્તમાન ઊંચાઈ, તમારી અત્યારની વર્તમાન ઊંચાઈ અને વર્તમાન ઉંમરે, અત્યારે તમારી ઉંમર કેટલી છે, તો કે એ મુજબ તમારે આ ચાર્ટમાંથી ટકાવારી લખવાની છે, એને ગુણ્યા 100 કરશો એટલે તમારી પૂર્ણ ઊંચાઈ સેન્ટીમીટરમાં તમને મળી જશે. અને પ્રયત્ન કરવાના છે તમારે, જાતે પ્રયત્ન કરવાના છે. હવે જુઓ, અહીંયા એક આલેખ આપેલો છે, પ્રવૃત્તિ 10.1માં આપેલી માહિતીનો ઉપયોગ કરી એક આલેખ બનાવેલો છે. ઉંમરને એક્સ અક્ષ પર અને ઊંચાઈની વૃદ્ધિની ટકાવારીને વાય અક્ષ પર લેવાની છે. તમારી ઉંમરને આલેખ પર વિશિષ્ટ સ્વરૂપે નિર્દેશિત કરો. તમે ઊંચાઈની જે ટકાવારી પ્રાપ્ત કરી ચૂક્યા છો તેની જાણકારી મેળવો અને અંતે જે ઊંચાઈ પ્રાપ્ત કરો છો તેની ગણતરી કરો. તમે તમારા આલેખની સરખામણી નીચેના આલેખ સાથે કરી શકો છો. શરૂઆતમાં છોકરીઓ અને છોકરાઓની સરખામણીમાં વધારે ઝડપથી વધે છે, પરંતુ લગભગ 18 વર્ષની ઉંમર સુધી બંને પોતાની મહત્તમ ઊંચાઈ શું કરી લે છે, પ્રાપ્ત કરી લે છે. અલગ અલગ વ્યક્તિની ઊંચાઈનો વૃદ્ધિ દર પણ જુદો જુદો હોય છે. મેં તમને હમણાં જ કીધું કે અત્યારે તમે જે નક્કી કરો છો કે ભાઈ આપણી ઊંચાઈમાં વધારો થતો નથી અથવા તો આપણી ઊંચાઈ છે ઓછી રહીએ છે, એવું જરૂરી નથી. કોઈ બાળકમાં ઊંચાઈ છે 13 વર્ષની ઉંમરે વધવા માંડે છે, કોઈ બાળકમાં 15 વર્ષે વધે છે, કોઈ બાળકમાં 17 વર્ષે વધે છે. કેટલાક યૌવન આરંભમાં તીવ્ર ગતિથી વધે છે અને ત્યાર પછી તેની ગતિ શું થઈ જાય છે, ધીમી પડી જાય છે, જ્યારે કેટલાકની વૃદ્ધિ છે એ ધીમા દરે થાય છે. શરીરના બધા જ અંગો છે સમાન દરે વૃદ્ધિ કરતા નથી. ક્યારેક ક્યારેક તરુણોના હાથ અને પગ શરીરના અન્ય અંગોની સાપેક્ષે મોટા દેખાય છે, પરંતુ બીજા અન્ય ભાગો પણ ઝડપથી વૃદ્ધિ કરી શારીરિક પ્રમાણને સંતુલિત કરે છે. પરિણામે શરીર છે એ કેવું લાગે છે કે સુડોળ લાગે છે. તમે નોંધ્યું હશે કે કોઈ વ્યક્તિની ઊંચાઈ તેના પરિવારના કોઈકને કોઈક સભ્યો સાથે
लगभग लगभग केवी होय छे, समान होय छे। तेनुं कारण ए छे के ते ऊंचाई माता पिता द्वारा प्राप्त जनीन पर आधार राखे छे, परंतु वृद्धि आ वर्षोमां उचित प्रकारनो संतुलित आहार आवश्यक छे। एटले के तमारे खास हवे बाळको ध्यान रखशो कि ज्यारे आपणे तरुणावस्थामां यौवन आरंभमां प्रवेशो त्यारे खास विशिष्ट प्रकारनो आहार એટલે કે પૂરતો પૌષ્ટિક આહાર લેવો જરૂરી છે। અને એ શા માટે જરૂરી છે તો કે આપણી વૃદ્ધિ છે, આપણા શરીરની વૃદ્ધિ છે એ ઝડપથી થવાની છે, તો ઝડપથી વૃદ્ધિ થવાની હોય તો વૃદ્ધિ થાય ત્યારે શેની જરૂર પડે તો કે પોષક તત્વોની જરૂર પડે। તે હાડકાઓ સ્નાયુઓ તેમજ શરીરના અન્ય ભાગોને યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ પૂરું પાડવામાં મદદરૂપ પડે। તમે તરુણની પોષણ આવશ્યકતાઓ વિષયમાં આ પ્રકરણમાં આગળ અભ્યાસ કરશો। હવે જુઓ શારીરિક આકારમાં બદલાવ આવ્યો તો તમે જોયું હશે કે તમારા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ખભા તેમજ છાતીનો ભાગ નીચલા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરખામણીએ પહોળો હોય છે। તેનું કારણ એ છે કે તેઓ યૌવન આરંભમાં પ્રવેશ કરી ચૂક્યા છે। વૃદ્ધિના કારણે ખભાનો ભાગ ફેલાય પહોળો થઈ જાય છે, છોકરીઓમાં કમરની નીચેનો ભાગ શું થઈ જાય છે, પહોળો થઈ જાય છે। વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના સ્નાયુના વિકાસની સરખામણી વધુ હોય છે, અર્થાત તરુણ અવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ કેવા હોય છે, અલગ અલગ હોય છે। અવાજમાં બદલાવ, ક્યારેક ક્યારેક તમારા વર્ગમાં કેટલાક છોકરાઓનો અવાજ ફાટવા લાગે છે, આપણે કહે છે સ્પીકર ફાટી ગયું છે, આ અવાજ ફાટવો એ શું દર્શાવે છે તો કે સ્વર પેટીમાં થતા ફેરફાર। યૌવન આરંભ સમયે સ્વર પેટી એટલે કે કંઠસ્થાનની વૃદ્ધિની શરૂઆત થાય છે। છોકરાઓની સ્વર પેટી વિકાસ પામી અપેક્ષાકૃત મોટી થઈ જાય છે। છોકરાઓમાં મોટી થયેલી સ્વર પેટી ગળાના ભાગમાં બહારની તરફ, જો અહીંયા બહારની તરફ ઉપસી આવે છે જેને કંઠમણી કહેવાય છે। છોકરીઓમાં સ્વર પેટી તેના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે। સામાન્ય રીતે છોકરીઓનો અવાજ છે ઊંચો અને તીણો હોય છે, જ્યારે છોકરાઓનો અવાજ ભારે હોય છે, ઘોઘરો હોય છે। તરુણાવસ્થામાં છોકરાઓમાં ક્યારેક ક્યારેક સ્વર પેટીના સ્નાયુ અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય છે અને અવાજ વધારે ઘોઘરો થઈ જાય છે। આ સ્થિતિ કેટલાક દિવસો અથવા તો કેટલાક અઠવાડિયા સુધી રહે છે, જેના પછી અવાજ કેવો થઈ જાય છે તો કે સામાન્ય થઈ જાય છે। અને ખાસ બાળકો આ સમય એવો હવે આવે છે, જુઓ તમને અહીંયા આકૃતિમાં કંઠમણી દર્શાવેલી છે, મેં તમને લાઈવ દર્શાવી દીધું છે, પણ એક ખાસ ધ્યાન રાખશો બાળકો કે આ અવસ્થા એટલે કે 11 વર્ષથી 19 વર્ષની અવસ્થા દરમિયાન શક્ય એટલી ઓછી રાડો નાખશો, તમે ઊંચો અવાજ બહાર કરશો તો તમારી સ્વર પેટી છે એ અવાજ છે ઘોઘરો થવાની સંભાવના ઘટતી જશે। ચાલો હવે નવું આવે છે, પ્રશ્વેદ અને તૈલી ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો। તો જ્યારે બાળક છે એ યુવાવસ્થા યુવાન અવસ્થામાં પ્રારંભ થાય છે ત્યારે તેના શરીરમાં પ્રશ્વેદ ગ્રંથિ અને તૈલી ગ્રંથિઓનો વિકાસ થાય છે। ત્વચામાં આવેલી ગ્રંથિઓ છે, પ્રશ્વેદ ગ્રંથિ છે એ પરસેવા માટે છે અને તૈલી ગ્રંથિ છે એ આપણા શરીરને તૈલી બનાવવા માટે હોય છે। પ્રશ્વેદ અને તૈલી ગ્રંથિનો સ્ત્રાવ તરુણાવસ્થામાં વધી જાય છે। આ ગ્રંથિઓની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે કેટલાક વ્યક્તિઓના ચહેરા ઉપર ફોલ્લી અથવા તો ખીલ વગેરે થઈ જાય છે। એનું મુખ્ય કારણ શું છે બાળકો, કે તૈલી ગ્રંથિમાંથી તેલ જેવો જે સ્ત્રાવ થાય છે, તૈલી પદાર્થનો સ્ત્રાવ થાય છે, આ તૈલી પદાર્થ છે એ આસપાસના ધૂળના રજકણોને ચોંટાડી દે છે અને જો તમે સમયાંતરે તમારું મુખ છે મોઢું છે એ સાફ નહીં કરો તો ખીલ થવાની સંભાવનાઓ વધતી જાય છે। પ્રશ્વેદ ગ્રંથિઓ, તૈલી ગ્રંથિઓ અને લાળ ગ્રંથિઓ જેવી કેટલીક ગ્રંથિઓ પોતાનો સ્ત્રાવ વાહિનીઓ દ્વારા કરે છે। અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવોને સીધા જ રુધિર પ્રવાહમાં મુક્ત કરે છે, આથી તેને શું કહેવાય છે તો કે નલિકાવિહીન ગ્રંથિઓ કહેવાય છે। કેવી ગ્રંથિઓ કહેવાય છે? નલિકાવિહીન ગ્રંથિઓ। આ ખાસ ધ્યાન રાખવાનું છે બાળકો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એ પોતાનો સ્ત્રાવ
કોઈ પણ નલિકાની મદદ લીધા વગર સીધો જ રુધિરમાં કરે છે. હવે આપણે આગળ જોઈએ પ્રજનન અંગોનો વિકાસ. તો આગળના પ્રકરણમાં આપણે જે આકૃતિઓ જોઈ હતી એમાં માનવના પ્રજનન અંગોનો અભ્યાસ આપણે કરેલો હતો. યૌવન આરંભમાં નર પ્રજનન અંગ જેવા કે શુક્રપિંડ તેમજ શિશ્ન પૂર્ણતઃ વિકસિત થઈ જાય છે. શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. છોકરીઓમાં અંડપિંડના કદમાં વધારો થાય છે તથા અંડકોષો પરિપક્વ થવા લાગે છે. અંડપિંડમાંથી અંડકોષોનું મુક્ત થવાની શરૂઆત થઈ જાય છે. હવે એની સાથે સાથે આવે છે માનસિક બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થવી. તો તમારે જો બાળકો છે એ નાના બાળકો છે એને બહુ ખ્યાલ નથી હોતો, એની બૌદ્ધિક ક્ષમતા કે સંવેદનશીલતા એને આપણે ખીજાઈએ મારીએ એ રોવા માંડે છે, રેસાઈ જાય છે, પણ થોડી જ ક્ષણો બાદ તેના મનમાં એવું કશું હોતું નથી. કારણ કે ત્યારે તેમાં માનસિક બૌદ્ધિક અને સંવેદનાત્મક પરિપક્વતા આવેલી હોતી નથી. તરુણાવસ્થા દરમિયાન વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તનની પણ અવસ્થા છે. પહેલાંની સાપેક્ષે કિશોરો વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે સચેત થાય છે. તેનામાં બૌદ્ધિક વિકાસ પણ થાય છે તથા તે વિચારવામાં વધારે સમય લે છે. વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિના જીવનમાં આ એ સમય છે કે જેમાં તેના મગજની શીખવાની ક્ષમતા સૌથી વધારે હોય છે. ક્યારેક ક્યારેક તરુણ છે એ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા માટે પ્રયત્ન કરે છે ત્યારે પોતાને અસુરક્ષિત અનુભવે છે. પરંતુ તરુણ હોવાને નાતે તમારે એ સમજવું જોઈએ કે અસુરક્ષિત મહેસૂસ કરવાની કોઈ પણ કારણ નથી. આ બદલાવ છે એ કુદરતી છે જે શારીરિક વૃદ્ધિને કારણે ઉત્પન્ન થઈ રહ્યો છે. હવે જોઈએ ગુણ જાતીય લક્ષણ. તો આપણે પ્રકરણ 9માં અભ્યાસ કરી ચૂક્યા છીએ કે શુક્રપિંડ તેમજ અંડપિંડ પ્રજનન અંગ છે. તે જન્યુઓ જેવા કે શુક્રકોષો અને અંડકોષો ઉત્પન્ન કરે છે. શુક્રપિંડમાંથી શુક્રકોષો ઉત્પન્ન થાય, અંડપિંડમાંથી અંડકોષો ઉત્પન્ન થાય. યૌવન આરંભમાં છોકરીઓના સ્તનનો વિકાસ થવા લાગે છે તથા છોકરાઓના ચહેરા પર વાળ ઉગવા લાગે છે, એટલે કે દાઢી મૂછ ઉગવા લાગે છે. આ લક્ષણો છોકરીઓને છોકરાથી અલગ પાડે છે. આવા લક્ષણોને શું કહેવાય છે? તો કે ગૌણ જાતીય લક્ષણો કહેવાય છે. છોકરાઓની છાતી પર વાળ ઉગવા લાગે છે. છોકરા અને છોકરીઓ બંનેના બગલમાં તેમજ જાંઘની ઉપરની તરફ અથવા તો પ્યુબિક વિસ્તારમાં વાળ ઉગે છે. તરુણાવસ્થામાં થતા આ બદલાવ અંતઃસ્ત્રાવો દ્વારા નિયંત્રિત થતા હોય છે. અંતઃસ્ત્રાવ એ રાસાયણિક પદાર્થ છે. તે અંતઃસ્ત્રાવી ગ્રંથિ અથવા તો અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. યૌવન આરંભની સાથે જ શુક્રપિંડ નર અંતઃસ્ત્રાવો અથવા તો ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ કરે છે. એટલે ખાસ ધ્યાન રાખશું બાળકો કે નર અંતઃસ્ત્રાવનું નામ શું છે? ટેસ્ટોસ્ટેરોન. આ અંતઃસ્ત્રાવ છોકરાઓમાં બદલાવનું કારણ છે જેના વિશે તમે હમણાં જ અભ્યાસ કર્યો છે. ઉદાહરણ તરીકે ચહેરા પર વાળ ઉગવા. છોકરીઓમાં યૌવન આરંભની સાથે અંડપિંડ છે એ માદા અંતઃસ્ત્રાવ એટલે કે માદા અંતઃસ્ત્રાવનું નામ છે ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરવાનું શરૂ કરી દે છે, જેનાથી સ્તન વિકસિત થઈ જાય છે. દૂધસ્ત્રાવી ગ્રંથિઓ સ્તનની અંદર વિકસિત થઈ જાય છે. આ અંતઃસ્ત્રાવ નું ઉત્પાદનનું નિયંત્રણ એક અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે જે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો કે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતી અંતઃસ્ત્રાવ એ અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના કાર્યનું મેનેજમેન્ટ સંચાલન કરે છે.